أعوذ بالله السميع العليم من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله لقد جاءت رسل ربنا بالحق والصلاة والسلام على محبوب رب المغربين والمشرقين جد الحسن والحسين أبي القاسم محمد صلى الله عليه وآله وسلم وأهل بيته الطيبين الطاهرين المعصومين المنتجبين المظلومين أما بعد ખોજા ટીવી રેડિયો અને એરવેઝના મોહત્તરમ સાંભળનારા અત્યારે તમે ખોજા ટીવી રેડિયો રેવીન્યુન ટાપુ અને સાઇઝની શહેરથી આ અવાજ સાંભળી રહ્યા છો મસાઇલનો કાર્યક્રમ તમારી સામે રજૂ થઈ રહ્યો છે તમને આવકાર આપતા ભલે પધારિયા કહીએ છીએ તમે લોકો અમને સાંભળી રહ્યા છો તે બદલ તમારો હાર્દિક આભાર અને રહમતુલ્લાહી વરહમતુલ્લા વબરકાતો

આજનો આ પ્રોગ્રામ હું સમાપ્ત કરીશ અને સાથે એ પણ વિભાગ સમાપ્ત થઈ જશે કે જે હતો ખાસ વધુ સહી થવાની શરતોની જે તેર શરતો હતી તેર કન્ડિશનો તે તમારી સામે રજૂ થઈ ગઈ પણ તે છતાં રાપેલ કરવા માટે યાદી માટે હું ફરીથી એ તેર વસ્તુઓ તમારી સામે પેશ કરું છું અને પછી મસાઇલ વાંચવાનું શરૂ કરી આપીશ આગા લખે છે પાના સાંસદ ઉપર પાસો સાંસદ ઉપર વજુ સહી થવાની શરતોના ટાઇટલ હેઠળ કે વજુનું સહી હોવું અમુક શરતો ઉપર અવલંબિત છે પહેલું કે વજુનું પાણી પાક હોવું જોઈએ યાને કે સાફ તહારત પવિત્ર કે જેની અંદર કોઈ ગંધવાડ કે મેલ કે ગંધ ન આવતી હોય બીજું કે વઝુનું પાણી મુતલક હોવું જોઈએ મુઝાફ ન હોય ચોખ્ખું હોય ભેરસણ ન હોય જેવી રીતે કે દાડમનું રસ હોય કે નાળિયેરનું પાણી હોય અથવા તો શીરો હોય દૂધ હોય એવી વસ્તુ ન હોય કે જે પાણીને ચોખ્ખું ન બતાવતી હોય બલકે કોઈ બીજી વસ્તુનું બનેલું પાણી ભેરસેળ મુઝાફ મેલાં હોય ત્રીજું કે પાણી મુબા હોવું જોઈએ એટલે કે ગસબી ન હોય પારકું ન હોય ધણીની રજા વગરનું ન હોય બલકે એ પાણી પોતાનું હોય તો રજા મેળવેલું પાણી મૂબા હોવું જોઈએ ચોથું કે વજુ માટેનું પાત્ર એનું ઠામ એનું વાસણ જેની અંદર પાણી હોય એ પણ મૂબા હોવું જોઈએ એ પણ ગસબી પારકું રજા વિનાનું ન હોય પાંચમું વજુ માટેનું પાત્ર એનું ઠામ એનું વાસણ अहवत वजू बिन रूए पर प्रेकोशियों ओब्लिगातवार सोना नु बनेलू न होवू जो एज प्रमाणे चांदी नु रूप रूपा पण बनेलू न होवू जो ए बन्ने दातु नु न होय बल्कि आम बिजू ठाम होवू जो છઠ્ઠું વઝૂના અવયવો ધોતી વેળા અને મસા કરતી વેળા પાક હોવા જોઈએ એટલે હાથો ઉપર જ્યારે પાણી ફેરવવામાં આવે ચહેરા ઉપર માથા ઉપર મસા થાય પગ ઉપર મસા થાય એ ભાગો જે વઝૂના ભાગો છે તે વઝૂ કરતી વેળા પાક હોવા જોઈએ નજીસ કે અપવિત્ર કે તારત વિનાના ના હોવા જોઈએ સાતમું વઝૂ અને નમાઝ માટે પૂરતો સમય હોવો જોઈએ ત્યાંની વજુ કરવા માટે પણ ટાઈમ પૂરતો છે નમાઝ પઢવા માટે પણ પૂરતો ટાઈમ છે એવું નથી કે ટાઈમ હવે ખતમ થવા આવ્યો છે ત્યારે આપણે વજુ કરવા બેસીએ અને નમાઝ અદા કરવા મુસલ્લા ઉપર જઈએ આઠમું વઝુમાં કુર્બતની નિયત જરૂરી છે એટલે કે ખુદાના અલ્લાહના હુકમ મુજબ અમલ કરવાનો ઈરાદો હોવો જોઈએ કોઈ બીજા ઇરાદાથી બીજો કોઈ એસીઓ બીજા કોઈ મસલેહતથી એક શરીરમાં ઠંડક મેળવવા માટે વઝૂ કરે તો એ બાતીલ ગણાશે એ વઝૂ સહી નહીં હોય બલકે એમાં કુર્બતની અલ્લાહની નજદીકી એની ખુશી હાંસિલ કરવા અને તેના હુકમના તાબે એના હુકમ પ્રમાણે ફરમાબરદારી કરવાનો ઈરાદો હોવો જોઈએ નવમો વઝૂ માટે જરૂરી છે કે જે તરતીબ અને ક્રમ શરીયતમાં નિયુક્ત છે મુકર છે તે મુજબ અમલ થાય ને કે એનાથી વિરુદ્ધ ન થવું જોઈએ જેવી રીતે બતાવવામાં આવ્યું છે કે ચહેરો પહેલે ધોવામાં આવે એ પછી બંને હાથો હોય જમણો હાથ ડાબો હાથ પછી માથાનો મસા પગના મસા એવી રીતે ક્રમવાર તરતી પ્રમાણે થવું જોઈએ દસમું વજુના સર્વે કાર્યો વિના વિલંબે એક પછી એક બજાવી લાવે યાને કે વજુના કાર્યો કરવા માટે વચમાં ટાઈમ બરબાદ ન કરવો જોઈએ કે એક હાથ ધોઈ લીધા પછી વાતું કરવા બેસી જાય ચહેરો ધોઈ લીધા પછી ટેલિફોનની અંદરમાં હોય તો એ પ્રમાણે ન થવું જોઈએ એક પછી એક એ થાય અને એને વચમે ટાઈમ બરબાદ ન થવો જોઈએ બાજુના કાર્યો વિના વિલંબે વિના સમયના બરબાદે એક પછી એક બજાવી લાવે અગિયારમું વઝુના કાર્યોને ઇન્સાન પોતે અંજામ આપે અગર બીજો કોઈ એને વઝૂ કરાવી અથવા ચહેરો ઉપર કે હાથો ઉપર પાણી પહોંચાડવા કે મસા કરવા માટે મદદ કરે તો વઝૂ બાતીલ ગણાશે પોતે જાતે એ પાણી લે હાથ ઉપર રેડે મોઢા ઉપર રેડે અને વઝૂ કરે બારમું વઝૂ માટે પાણીનો ઉપયોગ તેના માટે નુકસાનકારક ન હોય એવું ન થાય કે વઝૂનું પાણી વાપરે તો એની બીમારી વધી જાય શરીરને નુકસાન પહોંચાડે શરીરને કોઈ પણ નુકસાન પહોંચાડે નહીં વજુના ભાગો સુધી પાણી પહોંચવા માટે કોઈ અવરોધ કે રૂકાવટ ન હોય યાની કે વજુના ભાગો ઉપર ચહેરો છે સૌ પ્રથમ અને પછી જમણો હાથ અને ડાબો હાથ છે એ જગ્યા ઉપર કોઈ એવી વસ્તુ ન હોય કે પાણીને ત્યાં પહોંચવા માટે અટકાવે અથવા માથા ઉપર જ્યારે મસ્સો કરવામાં આવે પગ ઉપર કાંઈ એવી વસ્તુ હોય કે જેથી એ અવરોધ બને એ એક વાલ બની જાય પડદો બની જાય કે જે પાણીને ચામડી સુધી પહોંચાડે નહીં તો એ પણ ન હોવું જોઈએ કોઈ રૂકાવટ ન હોવી જોઈએ હવે આપણે એ જ વિભાગમાં કે જે તેરમો વિભાગ હતો અને એમાં કહેવામાં આવ્યું કે વઝુના ભાગો સુધી પાણી પહોંચવા માટે કોઈ અવરોધ કે રૂકાવટ ન હોય તો એના જ સિલસિલામાં આ ત્રણસો ત્રણ નંબરનો મસાઇલ છે કે જે તમારી સામે વાંચવાની રજા લઉં છું આગળ લખે છે કે અગર કોઈ શખ્સ કોઈ માણસ કોઈ વ્યક્તિ વધુ કર્યા બાદ જુએ કે વઝુના કોઈ ભાગ ઉપર એવી વસ્તુ છે કે જે પાણીને પહોંચતા અટકાયત રૂપ છે અને તેને ખબર ન હોય કે વઝુ કરતી વેળા એ વસ્તુ હતી કે તે બાદ ઉપસ્થિત થઈ છે તો એનું વઝુ સહી છે પાછી આ ત્રણ લાઈન તમારી સામે વાંચવાની રજા લઉં છું આગા ફરમાવે છે કે અગર કોઈ માણસ કોઈ શખ્સ કોઈ વ્યક્તિ વુજુ કર્યા બાદ જુએ વધુ કરી લીધું ખતમ થઈ ગયું એ પછી દેખે છે એ પછી જુએ છે કે વજુના કોઈ ભાગ ઉપર ચહેરા ઉપર યા બંને હાથો ઉપર એવી વસ્તુ છે કે જે પાણીને પહોંચતા અટકાયત રૂપ હોય એ પાણીને ચામડી સુધી પહોંચાડતી નથી એ પાણીને અટકાવી દે છે રોકી આપે છે અને તેને ખબર ન હોય અને એ પણ તેને ખબર ન હોય અને જાણ ન હોય કે વજુ કરતી વેળા એ વસ્તુ હતી કે તે બાદ ઉપસ્થિત થઈ છે જ્યારે વુઝુ શરૂ કર્યું ત્યારે આ વસ્તુ ત્યાં લાગેલી હતી કે નહીં થઈ ગયું એ પછી એ વસ્તુ સામે આવી છે અગાઉ ન હતી તો સહી રીતે થઈ ગયું છે પણ આ વસ્તુ ન હતી એ પછી આ વસ્તુ શરીરને એ ભાગ ઉપર લાગી છે કે જ્યાં વુઝુ થાય છે બંને હાથો અને ચહેરો અથવા માથા ઉપર અથવા પગ ઉપર કે જ્યાં મસા થાય છે તો એ હાલતમાં આગા કહીએ છીએ કે એનું વુઝુ સહી છે અગર કોઈ શખ્સ વુઝુ કર્યા બાદ જુએ કે કોઈ ભાગ ઉપર એવી વસ્તુ છે કે જે પાણીને અટકાયત રૂપ હોય તેને અટકાવે તેને રોકી આપે અને એ માણસને ખબર ન હોય જે વજુ કરી રહ્યો છે કે વજુ કરતી વેળા એ સમયે એ વખતે એ ટાઈમ ઉપર એ વસ્તુ ત્યાં લાગેલી હતી કે નહીં અથવા તો વજુ થઈ ગયા બાદ તે વસ્તુ એને જોવામાં આવી ઉપસ્થિત થઈ ત્યાં દેખાવામાં આવી તો એનું વજુ સહી છે એ પછી આગા ફરમાવે છે કે અગર તેને જાણ હોય કે વજુ કરતી વેળા એવી વસ્તુ માટે કોઈ ચીવટ રાખી ન હતી ને અગર તેને જાણ હોય કે વજુ કરતી વખતે એના સમયે જ્યારે વધુ થઈ રહ્યું હતું એવી વસ્તુ માટે પોતે કોઈ ચીવટ રાખી ન હતી એના તરફ ધ્યાન આપ્યું ન હતું એને ખબર ન હતી અને એ તરફ એનું ધ્યાન પણ ન ગયું નજર ન ગઈ એ જોયું પણ નહીં કે એ વસ્તુ ત્યાં હતી જ્યારે વધુ થઈ રહ્યું હતું જ્યારે એ હાથો ઉપર પાણી ફરાવી રહ્યો હતો ચહેરા ઉપર પાણી ફરાવી રહ્યો હતો માથા કે પગ ઉપર મસા થઈ રહ્યા હતા એ વસ્તુ હતી કે નહીં એ વખતે એનું ધ્યાન તે તરફ હતું નહીં પણ પછી વધુ થઈ ગયા બાદ પૂરું થઈ ગયું એ પછી એની નજર તે તરફ પડી તો આગા કહે છે કે મુસ્તહબીની મુસ્તહબ પણ અને કે વજુ ફરીથી કરશે આગા લખે છે આ મસાઇલના છેવટમાં કે અગર તેને જાણ હોય કે વજુ કરતી વેળા એવી વસ્તુ માટે કોઈ ચીવટ રાખી ન હતી એની ખબર હતી અને જાણ હતી તો આહવત મુસ્તાબીની રૂએકો બાંધે વઝુ ફરીથી કરશે અને છેવટની બે લાઇન છે મસલો ત્રણસો ચાર માં એ પણ હું પૂરું કરી આપું છું જેથી આ વિભાગ ખતમ થઈ જાય આગા લખે છે કે અગર વુઝુ કરી લીધા બાદ કોઈને શક જાય વુઝુ કરી લીધા બાદ કોઈને શક જાય કે વુઝુ કરતી વેળા પાણીને પહોંચતા અટકાવી શકે એવી કોઈ વસ્તુ વુઝુના ભાગો ઉપર હતી કે નહીં તો વુઝુ સહી છે યાને કે ઇતમીનાન નથી એનો ભરોસો નથી યકીન કે ખાતરીપૂર્વક કહી ન શકાય બલકે એક શક છે વઝૂ કરી લીધા બાદ એને શક થયો અને વહેમ અનુમાન થયો વસ્વસ્તો થયો કે વઝૂ કરતી વખતે એના સમયે પાણીને પહોંચતા અટકાવી શકે એવી કોઈ વસ્તુ વધુના ભાગો ઉપર હતી કે નહીં એની કોઈ ખાતરી નથી પોતે ખાતરીપૂર્વક કહી શકતો નથી તો એ વખતે વઝૂ સહી છે આ તો એ જ સિલસિલામાં છે કે જેવા મસાઇલ અગાઉ આવી ચૂક્યા છે La haute autorité religieuse, l'expert en sciences islamiques des gens infaillibles de la maison du Saint Prophète sallallahu alayhi wa, alayhi wa sallam, Khudzatul islamul Ayatullah al kubra, al Sayyid Ali al-Husseini al sahib, rédige dans son Masa'il numéro 303 à la page 75 de son livre Tawzihul Masa'il, les lois islamiques, édition de langue Je prends la respectueuse liberté de le traduire pour ceux ou celle qui parle la langue de molière aga écrit sous sa plume si après avoir effectué le voudou une personne constate sur les parties du voudou quelque chose qui empêcherait l'eau d'atteindre la peau ne sachant pas si cet objet était présent au moment des ablutions ou bien est-il apparu plus tard ces ablutions restent valides et correctes sans vouloir vous causer de la lassitude par une répétition ennuyeuse, je me permets de vous relire les quelques premières lignes de ce Massaël que je viens de vous présenter. Aga déclare Si après avoir effectué le voudou, les ablutions, une personne constate sur les parties du voudou quelque chose qui empêcherait l'eau d'atteindre la peau, ne sachant pas si cet objet était présent au moment des ablutions ou bien est-il apparu plus tard, ces ablutions restent valides et correctes. Le voodoo est déjà accompli. La personne ignore quand cet objet nouvel est apparu ou bien il y était déjà. Dans ce cas, en voodoo, ces ablutions sont valables. Elles restent valides et correctes. Aga poursuit. Mais si elle sait, cette personne sait, elle admet qu'elle n'avait pas porté attention à celui-ci. Mais si cette personne sait d'avance, elle admet qu'elle n'avait pas porté attention à cet objet, à celui-ci. Cela est dû à son manque d'attention. L'erreur vient de sa part. Cette personne, dans ce cas, doit par précaution recommander. Cette personne doit, par précaution recommander, refaire les ablutions. Elle doit accomplir de nouveau le voudou. Mes chers auditeurs de la CODA TV Radio et de la RVS. Pour terminer ce paragraphe et surtout mettre fin à cette longue partie relative à la validité de vos eaux qui se repose aux 13 conditions que vous savez tous et que je n'y reviens plus, elles ont été largement étalées. Je vous lis les deux lignes du dernier Massaël numéro 304 qui est comme suit Si une personne doute après avoir effectué les ablutions, si une personne doute après avoir effectué les ablutions si cet obstacle était présent ou non lors de ses ablutions, cette personne n'est pas certaine. Elle n'est pas sûre. C'est un doute qu'elle se fait. Elle doute qu'après avoir effectué les ablutions si cet obstacle était présent ou non lors de ses ablutions, c'est un doute qu'elle se fait. Son voodoo reste valide et correct.